आनंदाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् आसरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने खूब थी जय स्वामी नारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रनो सागर ग्रंथनी अंदर पूर्व पांचमू अने तरंग पिस्तालीस में छेल्ले कथा लखे छे। तेरा गामनी अंदर भगवान श्रीहरि बिराजमान छे। महाराजे त्यां आगळ संतो जे प्रेमानंद स्वामी मुक्तानंद स्वामी विज्ञानंद स्वामी आदि संतो वाजिंत्रो लईने गावा माटे बोलाव्या। एमने ज्यारे कीर्तन गाया त्यारे अहीं लख्युं के एवा गदगद भावथी गाया કે ભગવાન પોતાની પાસે હોય એવું અનુભવાયું। આગળ વાત પાછી એ આવી કે ભગવાનના ભક્તો છે ભગવાનના ચરિત્રોનો આહાર કરે છે, એ સિવાયનો બીજો આહાર વર્જ્ય છે, કહેતા બીજો આહાર કરતા નથી। આગળ સ્વામી લખે છે ને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। હરિજન નિજ ગુદરા નહિતા चरित्र कोठाम भरी लीता हरिजन को चरित्र है आहारा हरिजन को चरित्र है आहारा तावी न जानत और नकारा तावी न जानत और नकारा पवित्र विन है वस्तु सब जेती मनुष्य जाति कुवर्ज है तेती चरित्र विन तिमी बात ओरा चरित्र विन तिमी बात ओरा हरिजन जानत ते ही कुनोरा। हरिभक्तों ने श्री हरिना चरित्रोनो ज आहार छे। चरित्रनी चीज ने तेओ नठारी माने छे, एटला माटे હરિભક્તો પોતાના નિર્વાહને માટે શ્રીહરિના ચરિત્રોના ઠામ ભરી લે છે। ધનનો ખજાનો કોઈ લૂંટાવા બેઠો હોય અને કહેવામાં આવ્યું હોય તમારી તાકાત હોય એટલા તો હો મોટલિયા મજૂર કરીને પણ પોટલા ઉપાડવા લઈ જાય કે જેટલું ભરાય એટલું ભરી લો। એમ જ્યાં સુધી આંખો સારી છે, જ્યાં સુધી કાન સારા છે, જ્યાં સુધી જીભ સારી છે, જ્યાં સુધી આપણી બધી સેન્સિટિવિટી સારી છે, આપણને બધું અનુભવાય છે, ત્યાં સુધીમાં અંદરની સાઈડ ખજાનો બહારથી નાખી દેવાનો છે। પછી ધીરે ધીરે આ બધા દરવાજાઓ બંધ થાય છે, કાને સંભળાવવાનું ઓછું થાય, આંખે જોવાનું ઓછું થાય, હરખું બોલાય નહીં, જીભ જલાઈ જાય, એવું બધું થાય ત્યારે આ મૂર્તિ આવે। આંખે દેખાતું જ નથી તો મહારાજ તો સામે છે પણ આવે ઉતારવા કેમ? આંખે દેખાતું ત્યારે વચનામૃત વાંચ્યું નહીં, ત્યારે કીર્તન મોઢે કર્યા નહીં, હવે આંખે દેખાવું બંધ થયું
કાને સંભળાવવાનું બંધ થયું, બાજુવાળો સંભળાવે તો એ શું કામનું. માટે જ્યારે આપણી પાસે બધા દરવાજા કમ્પ્લીટ હોય અને આપણે બધું ગ્રહણ કરી શકીએ એમ હોય, ત્યારે ભગવાનને બરાબર ભરપૂર ભરી દેવા અંદર. એટલા ભરી દેવા, એટલા ભરી દેવા, એટલા ભરી દેવા કે જેથી આ બધા દરવાજા બહારથી આવવાનું બધું લાવવાનું બંધ કરી દે, તેથી આપણો અંદરનો માલ એટલો ભરપૂર હોય કે અંદર આપણને આનંદ આનંદને આનંદ જ હોય. કાનથી ન સંભળાય, આંખથી ન દેખાય, જીભ ઉપર ટેસ્ટની ખબર ન પડે, જીભ ઉપરથી વ્યવસ્થિત બોલાય નહીં, હાથ ધ્રુજતા હોય, પગ ધ્રુજતા હોય, ત્યારે અંદરમાં જો પરમાત્માનું સ્વરૂપ બરાબર નાખી દીધેલું હશે તો એ બધું ત્યારે કોથળા ભરી ભરીને જમાશે. જેને સ્ટોક કરી રાખ્યો હોય ને, જેને સ્ટોક કરી રાખ્યો હોય તો દુષ્કાળ પડે તો એને વાંધો ના આવે, પણ જેને રાખ્યું જ નથી એને વાંધો આવે. એટલે મહારાજ કહે છે, ભગવાનના ભક્તો ચરિત્રોના ઠામ ભરી લે, ભગવાનના ચરિત્રોને ભર્યા જ કરવા. રોજ ભગવાનનું કોઈ એક ચરિત્ર વાંચી એની ઉપર વિચાર કરવાનો. આપણે મહિનામાં 30 ચરિત્ર વાંચીએ, 30-30 યાદ ન રહે, પણ 2-5 તો એમાંથી સંસ્કાર પડી જાય. 12 મહિનામાં 50-60 ચરિત્રોના સંસ્કાર પડે તો 25-50 વર્ષે કેટલો મોટો એ સંસ્કાર થાય, બહુ મોટો સંસ્કાર થાય. માટે સંસ્કાર પાડવા માટે ચરિત્રોનું વાંચન કરીને, ચિંતન કરીને એનું મનન કર્યા કરવું જોઈએ. આ હરિસ્મૃતિ આપણે ગાઈએ કે મહારાજે આ ચરિત્ર કર્યું, મહારાજે આ કર્યું, ચોથી ચિંતામણી આવે તો સ્વામી કે દ્રગે દીઠા છે, મહારાજને માથે ઈંટ લેતા દ્રગે દીઠા છે, 100-100 પ્રદક્ષિણા કરતા દ્રગે દીઠા છે, મૂર્તિ સામું જોઈ રહેતા દ્રગે દીઠા છે. એ બધા ચરિત્રો જ છે ને. એ ચરિત્રોનું એ જે સાંભળ્યું એને પછી જોયા કરવું, સતત જોયા કરવું કે મહારાજે માથે ઈંટ લીધી છે, મહારાજ પ્રદક્ષિણા કરે છે, મહારાજ આ લીલા કરે છે, એમ જોયા કરવું. એ પછી ઠામ ભરાઈ જાય અંદર, એ પછી ખૂટે નહીં કોઈ દિવસ. પવિત્રતા વિનાની જે જે વસ્તુ મનુષ્ય જાતિને માટે વર્જ્ય છે, તેમ શ્રીહરિના ચરિત્ર સિવાયની જેટલી વાતો છે તેને હરિભક્તો કુમાર્ગ ગણે છે. ચરિત્રો સિવાયની જે વાત છે કુમાર્ગ છે. જે લોકો ખરાબ માર્ગે ચડી જાય છે તેને અપાર દુઃખ થાય છે. જે શ્રીહરિના ચરિત્ર છે તે કલ્યાણનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. હજુ વચનામૃત કે સ્વામીની વાતો આદિકની અંદર સમજણ પાકી દરેકને સમજણ પડે અથવા ન પડે, પણ ચરિત્ર એવા છે કે ચરિત્રની અંદર હવને મજા પડે. વચનામૃત ગ્રંથ એવો નથી કે બધાને તરત શરૂઆતમાં તો બોરિંગ લાગે કેમ ભગત, પણ પછી વ્યસન પડી જાય, પછી 4 કલાક ને 5 કલાક મૂકવાની ઈચ્છા જ ના થાય, છોડવાની ઈચ્છા જ ના થાય. આ એકવાર રસ ચખાય પછી, પરંતુ બધાનો અંદર પ્રવેશ પણ થતો નથી. એ તો પરમાત્માની કૃપા હોય, સદગુરુની કૃપા હોય તો આ સમજણવાળા ગ્રંથોમાં પ્રવેશ થાય, નહીં તો પ્રવેશ થયો હોય ને તો પણ બહુ વાંચવું ના ગમે. 1/2 કલાક તો બહુ થઈ ગયું વચનાવત વાંચીએ. પણ ચરિત્રના ગ્રંથો એવા છે કે ચરિત્ર કોઈ આમ વાંચ્યા કરતું હોય ને આપણે સાંભળ્યા કરતા હોય તો ચરિત્રમાં કંટાળો ના આવે, હાલ્યા જ કરે. એટલે ચરિત્રનો રસ એવો છે એ ચરિત્રોને સાંભળ્યા કરવા. મહારાજ કહે છે કે કલ્યાણનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીના પરચા વિભાગની અંદર લખ્યું છે, મને એક્ઝેક્ટ કડી આખી યાદ નથી, પરંતુ સ્વામી એવું લખ્યું, ભવસાગરને તરવા મારા ચરિત્ર છે જહાજ. શ્રીજી મહારાજ કહ્યું કે મારા ચરિત્રો ભવસાગરને તરવા માટે જહાજ સમાન છે. સહેજે સહેજે આ લીલાને કોઈ સંભાળશે તો સહેજે સહેજે ભવસાગરને પાર ઉતરી જશે. 3 શરીરથી હું જુદો છું, આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, ભગવાનના ધામનો મુક્ત છું, એ હમજન, અને એક બાજુ ઉપર ભગવાનના ચરિત્રોમાં મનને ગૂંચવી મેલે, બેમાં સરળ ઉપાય આ છે. પેલું સ્વામીએ કીધું છે કે અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો આખી પૃથ્વીમાં ઘોડો ફેરવવો, અને એવું કહેવામાં આવ્યું ફળિયામાં ઘોડો ફેરવો તો એ અશ્વમેધ યજ્ઞનું ફળ તમે કરી શકો. તો દરેક વ્યક્તિ ફળિયામાં ફેરવવાનું જ પસંદ કરે, કોઈ પૃથ્વી પર ફેરવવાનું પસંદ ન કરે. એમ 3 દેહથી પર થઈને આત્મામાં પરમાત્માને ધારવા એ પૃથ્વીમાં ઘોડો ફેરવ્યા જેવું છે, અને મહારાજના ચરિત્રો સહેજે સહેજે સંભાળ્યા કરવા એ ફરિયામાં ઘોડો ફેરવ્યા જેવું છે. સહેલામાં સહેલું સાધન.
ઓલું તો જો તાકાત હોય તો કરવાનું, તાકાત ના હોય તો આ ફળિયામાં ફેરવાનું બરાબર છે. કેસર કેરી, આફૂસ કેરી વચ્ચે ભાવ પૂછ્યો કે આફૂસ કેરીના બોક્સ મગાવવા હોય તો શું ભાઈ? તો કે $85 થશે એક બોક્સના. એટલા પંચ્યાસી. હા, $85ની કેરી ખાવી હોય તો રોજનો જોબનો અડધો પગાર જાય એવી એ નો જોબ કરતા હોય એને, નહીં તો અમુક જોબ કરતા હોય એને તો દોઢો દેવોય પડે, બચતમાંથી કાઢવું પડે. અને જો એટલી તાકાત ના હોય તો ડબ્બા તૈયાર મળે જ છે. ડબ્બાને તોડો અને અંદરથી ટેસ્ટ લો, આફૂસનો કેસરનો જેનો જોઈએ એનો લો. એવી રીતે જો આપણી તાકાત હોય, ત્રણ દેહથી પર આત્મામાં પરમાત્મા ધારવાની ને બધી તાકાત હોય તો એ રસ્તો અપનાવવાનો. એ પ્રેક્ટિસ તો કરવાની જ છે ચરિત્રની સાથે, પરંતુ ચરિત્ર જો એક પકડી રાખેલા હોય તો એ જહાજ એવું છે કે કદાચ ઓલું ના થયું પણ આ થઈ ગયું તો કામ તો પૂરું થઈ જ જવાનું છે, કામ પૂરું થઈ જશે. અને ઓલો માર્ગ બહુ કઠણ છે. હમણાં પહેલી ચિંતામણી, સ્વરૂપ ચિંતામણી આપણે ગાઈ બરાબર. ચિંતામણી જે પહેલી ચિંતામણી છે ને, એની અંદર એકલું મહારાજનું સાંગ ધ્યાન જ છે, સાંગ ધ્યાન જ છે, અંગો અંગનું મહારાજનું ધ્યાન છે. એટલે એની અંદર છે ને દરેકને રસ પડે અથવા ન પડે, પડે અથવા ન પડે, પણ એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહેતા મૂર્તિ માં અચરજકારી છે, ને બધાને રસ પડે. એક સચ્ચિદાનંદ સંત અચરજકારી છે, મહાસાધુ મોટા અત્યંત અચરજકારી છે, એમાં બધાને રસ પડે. એક સંતદાસજી સંત અચરજકારી છે, ગયા માનસરોવર તીર અચરજકારી, દેખાવા લાગે માનસરોવર સ્વામી ગયા સ્નાન કર્યું, આટલા સ્વરૂપાનંદ સ્વામી સંયમી નરકમાં ગયા, નરકમાં જઈને ત્યાંના જીવોને કાઢ્યા મહારાજના પ્રતાપે. જો મોટા સંતોનો સિદ્ધાંત કેવો, લખ્યો સંતોનો પ્રતાપ, અને પછી છેલ્લે પાછું નિષ્કુળાનંદ સ્વામી લખી દીધું શું કે આ બધોય શ્રીજી મહારાજનો પ્રતાપ છે. પણ એ લીલા ચરિત્ર સંભાળવું સહેલું છે, પણ મહારાજના અંગો અંગનું ધ્યાન કરવું બહુ કઠણ છે. એટલે સ્વરૂપ ચિંતામણીની અંદર બધાને સુખ ના આવે, પરંતુ મહાત્મ્ય ચિંતામણી છે, આચરજકારીવાળી ચિંતામણી છે, આ બધાની અંદર દર્શન ચિંતામણી છે, એની અંદર બધાને સુખ બહુ આવે. કારણ કે જાજા એવા છે કે જે મહારાજના ચરિત્રો સંભાળીને ભગવાનમાં જોડાઈ શકે છે. માટે ભગવાનના ચરિત્રો છે એ બહુ જ સર્વશ્રેષ્ઠ કલ્યાણનો ઉપાય છે. હરિચરિત્રોને જ કલ્યાણનો માર્ગ જાણીને સુખ સંતો તેનું વારંવાર પાન કરે છે, તેનાથી ભગવાન અપાર પ્રસન્ન થાય છે. જ્ઞાનને સમ આ બધું તો જરૂર છે ત્રણ દેહથી પર, પણ સુખદેવજી પણ આત્મા રૂપે વર્તતા હોવા છતાં એમને શાંતિ ક્યારે થઈ? કે જ્યારે પરમાત્માના ચરિત્રો ગાયા ત્યારે શાંતિ થઈ. સ્વરૂપાનંદ સ્વામી મહારાજ વચનાવતમાં કે સ્વરૂપાનંદ સ્વામી ઘણુંય આત્માને જોતા, પરંતુ જ્યારે દેહમાં કષ્ટ થયું ત્યારે એ ઘણું આત્માને જોતા ને એટલી શક્તિવાળા હતા તોય શાંતિ ના થઈ. દાદા ખાચરના નડિયાનું ધ્યાન કરો, મહારાજ કે એટલા સમર્થ હતા કે તાવને મૂકી મહારાજ ખબર લેવા ગયા કે સ્વામી બીમાર છે. ત્યાં તો સ્વામી તો આરામથી બેઠેલા. મહારાજ કે સ્વામી અમે તો એવું જાણ્યું કે તમે બીમાર છો. મહારાજ આ તાવને રાખી દીધો છે ઓશિકામાં, ઓશિકો ઉછળે જોવો. કે આટલા સમર્થ કે જે તાવને ઓશિકામાં નાખી દે, તાવને ગોદડામાં દે, એનાથી મહારાજનો આપેલો તાવ આત્મનિષ્ઠ પુરુષ તોય શરીરમાં સહન થતો નહોતો. મહારાજ કે સ્વામી આ લઈ લો, લઈ લો, નહીં તો ત્રણ જન્મ ધરવા પડશે. આ ત્રણ દી રહેશે એનો વાંધો નહીં, નહીં તો ત્રણ જન્મ ધરાવીશ. સ્વામીએ ગ્રહણ કર્યો, પણ મહારાજ બહુ પીડા થાય છે. કે કેમ તમે તો આત્મારૂપ થઈને વર્તો છો ને? મહારાજ પણ પીડા બહુ થાય છે. અને ત્યારે મહારાજે કહ્યું, દાદા ખાચાના નડિયાનું ધ્યાન કરો, અમારી લીલા સંભાળો, શાંતિ થઈ જશે. અમુક સમય એવો છે કે આપણે ગમે એટલી આત્મનિષ્ઠાની વાતો કરવાવાળા હોઈએ, વાતને વિચારવાવાળા હોઈએ, પરંતુ કોઈક પરિસ્થિતિ, શરીરની અમુક આધિ વ્યાધિ, અમુક ઉપાધિઓ આ જગતમાં એવી આવે છે કે ત્યારે આપણું બધું જ્ઞાન સ્રવી જાય. અમે ગમે એટલું કહેતા હોઈએ અમારુંય સ્રવી જાય ને તમારુંય સ્રવી જાય. પણ ત્યારે ચરિત્રરૂપી એક ઔષધ એવું છે કે હૃદયમાં પરમ શાંતિ આપી દે.
ચરિત્રોને તો વારે વારે વિચારવા, વારે વારે વિચારવા, ચરિત્રોને વિચાર્યા જ કરવા. અને ચરિત્રો વિચારવામાં કાંઈ બીજી જરૂર ના પડે. આપણે જમાડતા જમાડતા મહારાજનું ચરિત્ર સંભાળવું હોય તો સંભાળે. અરે નાહવા જતા જતા ટોયલેટ ને બાથરૂમની ક્રિયામાં મહારાજનું ચરિત્ર સંભાળવું હોય તો સંભાળે. ચરિત્રો તો એવા છે, માટે ચરિત્રોનું સંકલન કરી સંભાળે રાખવા. ભગવાન અપાર પ્રસન્ન થાય છે તે બાબતને બુદ્ધિશાળી સંતો જાણે છે. તેરા ગામના લોકોએ સંતોનું કીર્તન ગાન સાંભળ્યું ત્યારે કેટલાક બુદ્ધિશાળી લોકો ત્યાં આવીને બેઠા. સંતોની અલૌકિક રીત જોઈને તેમને સંતો ઉપર ઘણો પ્રેમ થયો. સંતોની રીત ગાવાની તો ઘણાય ગવૈયા આવતા, પણ આ સંતો જે ગાતા હતા એની રીત અલૌકિક હતી. સંતય અલૌકિક વસંતય અલૌકિક કૃષ્ણય અલૌકિકયાએ ચલની અલૌકિક મલની અલૌકિક હસની અલૌકિક લાએ સંતય અલૌકિક વસંતય અલૌકિક કૃષ્ણય અલૌકિકયાએ. દેવાનંદ સ્વામીનું કીર્તન છે. સંત કેવા છે? અલૌકિક. અને કૃષ્ણ કેવા છે? અલૌકિક. એ જે સંત આ પૃથ્વી પર આવ્યા છે એનું હસવું, એનું બોલવું, એનું ચાલવું, એનું બેસવું, એનું ઊઠવું બધું અલૌકિક હોય. અલૌકિક પુરુષ જે હોય ને એને આપણા જેવા જ બે હાથ હોય, આપણા જેવા જ બે કાન હોય, આપણી જેવી જ બે આંખો હોય, આપણી જેમ જ એક મોઢું હોય, આપણે જેમ શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય એમ જ એ બોલતા હોય, આપણે જેમ જમીએ હોય, આપણે જેમ સૂઈએ છીએ એમ જ સૂતા હોય. પરંતુ બુદ્ધિશાળીને, વિચક્ષણને, મુમુક્ષુને ખબર પડે આનું બોલવું બીજા જેવું નથી, આનું બેસવું બીજા જેવું નથી, આનું હસવું બીજા જેવું નથી, આ સમજાય, એ અલૌકિકતા છે. ક્રિયા તો એકની એક જ હોય, પરંતુ આપણું હૃદય એમ કબૂલે કે આ બધું આમની એક એક ક્રિયામાં અલૌકિકતા છે. એવા ભગવાનના સંતોને ભગવાન આ પૃથ્વી પર લાવ્યા. એ વખતે પણ લાવેલા હતા, આજે પણ લાવેલા છે. સૂર્ય અને ચંદ્ર તપશ્ચર્યા આ પૃથ્વી ઉપર આપણા આત્યંતિક કલ્યાણ કરે એવા અક્ષરધામના અનાદિ મુક્તો આ પૃથ્વી પર મનુષ્યાકારે બિરાજતા જ રહેવાના. શ્રીજી મહારાજનું કાર્ય છે, એટલે શ્રીજી મહારાજનું કાર્ય કરવા એ મુક્તોના પૃથ્વી પર મહારાજ જ મોકલે છે, આવે છે. સંત રૂપે થાય છે, હરિભગત રૂપે થાય છે, સ્ત્રી ભક્ત રૂપે પણ થાય છે, અને પછી એ અનેકને ભગવાનના માર્ગે ચડાવે છે. અહીં આગળ કહે છે, સાચા સંતોની આ રીત જોઈ એટલે સંતો ઉપર બહુ પ્રેમ થયો લોકોને. અલૌકિક રીત જોઈ, શ્રી હરિ પ્રીતિ જોઈ કે તેહી વાકરણ કો લગે એહી સાચે સંત મિલત જબ આય સાચે સંત મિલત જબ આય જીય કે બંધન દેત છોરાઈ જીય કે બંધન દેત છોરાઈ. તેરા ગામના લોકો આવ્યા, બુદ્ધિવાળા લોકોને સંતોની અલૌકિક રીત જોઈને હેત થયું. એ શ્રીજી મહારાજે જાણ્યું કે આ લોકોને મારા સાધુમાં હેત થયું છે. તમે જો ભગવાનમાં હેત ના થયું પહેલાં. ભગવાન બેઠા છે, અક્ષરધામના અધિપતિ બેઠા છે, એમાં અલૌકિક હેત ના થયું. ક્યાં થયું? પહેલાં સાધુમાં થયું. હવે જો શ્રીજી મહારાજ કેવા ભગવાન છે, બહુ પ્રેક્ટિકલ. શ્રી હરિએ તેમનો પ્રેમ જોયો. કોના પ્રત્યે જોયો? સંતો પ્રત્યે. પોતા પ્રત્યે તો થયો જ નથી, સંતો પ્રત્યે જોયો. પછી તેમની આગળ વાત કરવા લાગ્યા. જ્યારે સાચા સંતો મળે છે ત્યારે જીવનું બંધન છોડાવી નાખે છે. શ્રીજી મહારાજ પણ સંતોના મહિમાની વાતો કરતા. ગુણાતીતાનંદ સ્વામી એટલે વાતોમાં કીધું, ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. વાતો નિરંતર કર્યા કરે મહિમાની, એટલે આત્મા છે ને અલૌકિક જ થતો જાય. જેને પોતાના આત્માને અલૌકિક કરવો હોય એને નિરંતર મહિમાની વાતો કરવી, મહિમાની વાતો સાંભળવી, અને જેને પોતાના આત્માને નકારો કરવો હોય એને અભાવની વાતો કરવી, અભાવની વાતો સાંભળવી.
એક અઠવાડિયું અભાવની વાતો કરવાની, ભગવાનના સંત ભગવાનના ભક્ત કોઈની પણ, હું કહું કે જેમાં અવગુણ પડ્યો છે ને એની પણ, ગુણવાળો હોય ને એમાં અભાવ કલ્પે તો ઠીક, એ તો આપણે એનો નિષેધ કરીએ કે તો ના થાય, પણ હું તો ત્યાં સુધી કહું છું કે જેમાં અવગુણ છે જ છે જ એમાં અવગુણ, અને એના અવગુણને પણ એનો અભાવ લઈને જો એક અઠવાડિયું કરવામાં આવે તો જીવ નકારો થઈ જાય. અને કોઈનો થોડો કમથો ગુણ હોય એના મહિમાની વાત જો કરવામાં આવે તો જીવ અલૌકિક થઈ જાય. જે અલૌકિક થયા છે એ આ જ સત્સંગમાં થયા છે, જે નકારા થયા છે એ પણ આ જ સત્સંગમાં થયા છે. જેનું જેવું લક્ષ, જેની જેવી દ્રષ્ટિ, સત્સંગ એકનો એક છે, મહારાજ એના એ છે, શાસ્ત્રો એના એ છે, સંત એના એ છે, હરિભક્તો એના એ છે, જેને જેવી દ્રષ્ટિ, એવું થયું. દાદા ખાચરને તમે એને અભાવને નકારો કરવો હોય તો દાદો ખાચર અભાવને નકારાવાળો થાય નહીં, અને જીવા ખાચરને અલૌકિક દ્રષ્ટિવાળા કરવા હોય તો જીવા બાપુ ક્યારેય અલૌકિક દ્રષ્ટિવાળા થાય નહીં. મુક્તાનંદ સ્વામીની અલૌકિક દ્રષ્ટિને મટાડવી હોય તો એ મટે નહીં, અને રઘુનાથ દાસને અલૌકિક દ્રષ્ટિ દેવી હોય તો એ નહીં. બે માર્ગ જ જુદા છે. એમ જેને પોતાના આત્માને અલૌકિક કરવો છે, અને હું તમને કહું કે માનો કે આજે મારો આત્મા અલૌકિક થઈ ગયો, પછી આ જગતમાં કોઈનો થયોગ, આ સત્સંગમાં કોઈનો થયોગ ના થયો, જો મારી જવાબદારી જ નથી કોઈને અલૌકિક કરવાની, તો પછી મારે ચિંતા, મારે તો મારો આત્મા અલૌકિક કરવો છે, અલૌકિક કરી દેવો છે. અલૌકિક એટલે પરમાત્મા મય, બસ મહિમાની દ્રષ્ટિવાળાને મહારાજ કે કાંઈ કોઈ દોષ, નાના દોષ તો દેખાય જ નહીં, અને જીવને ઊંધું છે, નાનામાં નાનો દોષ જોઈ શકે અને પોતાની જાતને બુદ્ધિવાળો માને, સત્સંગમાં બુદ્ધિવાળો માને કે હું બધાનું નાનામાં નાની મને ખબર પડી જાય, પણ એ નાનામાં નાની ખબર પડી જાય બુદ્ધિનું કામ નથી. શ્રીજી મહારાજ તેને મૂરખ ગણે છે. પોતાની જેને નાનામાં નાની ખબર પડી જાય અને બીજાની બિલકુલ ખબર ના પડે નાનામાં નાની, આને શ્રીજી મહારાજે બુદ્ધિવાળો કીધો. પોતાના આત્માને અલૌકિક બનાવવો હોય એને અલૌકિક દ્રષ્ટિથી બધાને જોતા શીખવું, અલૌકિક દ્રષ્ટિથી વાતો કરતા, અલૌકિક વાણીથી વાતો કરતા શીખવું, અલૌકિક ચાલથી ચાલતા શીખવું, અલૌકિક બેઠકથી બેસતા શીખવું. અલૌકિક એટલે શું? લોકના જેવું ના હોય, શું બોલવું, ચાલવું, ખાવું પીવું લોકના જેવું ના હોય. આપણે મંદિરમાં આવીએ અને સત્સંગમાં આવીએ તો સત્સંગની રીત અલૌકિક રીત થઈ જાય આપણી, આપણે ને આપણે પાછા કોઈ બહાર જવાનું થાય અને ત્યાં જો આપણી રીત બદલાઈ જાય છે તો આપણને અલૌકિક રીતનું જ્ઞાન નથી થયું. એટલે આપણી રીત તો એવી અલૌકિક રહેવી જોઈએ કે જેનાથી આપણો આત્મા અલૌકિક થાય. મહારાજ સાચા સંતોના મહિમાની વાતો કરવા લાગ્યા. મહારાજને સાધુના મહિમાની વાતો કરવી બહુ ગમતી, બહુ ગમતી. અને આપણા જીવનની અંદર પણ તમે જો, આપણે બધાય ચડ્યા છીએ ને, જેટલા ચડ્યા છીએ ને એ બધાય ચડવા પાછળનું જો કોઈ કારણ હશે ને તો આપણે સંત મહિમા આપણા હૃદયની અંદર પાક કર્યો એટલા વધીએ છે. જેટલો હજુ પાકો કરીશું એટલા વધીશું, અને જેટલો એમાં ઘટાડો થશે એટલા આપણે ઘટીશું. સીધો જ હિસાબ છે, છોડને મોટું થવું હોય તો એને પાણીની જરૂર પડે. મહિમા છે એ પાણી છે, અભાવ છે એ ખારો પાઠ છે, એ બાળી નાખે છે. સાચા સંતો મળે ત્યારે જીવનું બંધન છોડાવી નાખે છે. ભગવાન વિના બીજામાં જે હેત છે એ જ બંધન છે. મહારાજ કહે છે તેરા ગામના લોકોને, જીવ તેને હિતકારી જાણે છે તે જ જીવનું અતિ અજ્ઞાન છે. તે અજ્ઞાનને કારણે જીવે અનંત પાપ કરેલા હોવાથી બુદ્ધિમાં મોહ વ્યાપી ગયો છે. તેથી જ વિષયોમાં અતિશય રાગ થાય છે. તે રાગ મરે તો પણ છૂટતો નથી, મરી જાય તોય છૂટતો નથી. ઉપદેશામૃતની અંદર બહુ સરસ ગુણાદિતાનંદ સ્વામીએ વાત લખી છે. ઉપદેશામૃતમાં સ્વામીએ લખ્યું છે એક વાત કે કેટલા થી મરી જાય છે, શાનાથી? ખાધાથી મરી જાય છે. એક કનબી પટેલને બાપ મરી ગયો તેથી એના કારજમાં સાથી ખાંડ સાકર તોડવા બેઠો, તેમાં સારો ગાંગડો આવે તે મોઢામાં મૂકે, હાકરનો પાછો હારો ગાંગડો એ જે આવે મોઢામાં મૂકે. આ રીતે સાંજ સુધી સાકરના ગાંગડા ખાધા એટલે પાણીની જગ્યા ન રહી, પછી પેટ ચડ્યું તેથી ગળું ફાટ્યું ને મરી ગયો. બોલો, આ રાગ
સ્વામીની વાતમાં આવે છે, એક એક અંગ્રેજ હતો ને એક સુથારને પેલું ઘડવા માટે ફર્નિચર ઘડવા બોલાવ્યો. આ સુથાર ગયો તે અંગ્રેજની ઘરવાળી, આ ગોરી ચામડી, આને જિંદગીમાં રૂપ જોયેલું નહીં આવું, તે હારો ઘડતો જાય ને એ બાજુ જોતો જાય. તે અંગ્રેજને ઓલી ઘરવાળી એની ફરિયાદ કર્યું કે આ મારી હામું જોયા કરે છે. બોલ્યો ગુણાદિતાનંદ સ્વામીએ ઉપદેશામૃતમાં શબ્દ વાપર્યો, મેડમ શબ્દ સ્વામીનો પ્રસાદીનો છે. મેડમ શબ્દ સ્વામી બોલ્યા છે. સ્વામી કે પેલા ફિરંગીએ કીધું, મેડમ કો મત દેખના, મેડમ કો મત દેખના, બે વખત કીધું, ત્રીજી વખત આ તો આનાથી, કારણ કે જન્મો જન્મનો રાગ છે. આ ત્રીજી વખત પહેલાં કીધું, મેડમ કો મત દેખના, તોય આને જોયું ને તો ગરમ ગરમ હળિયા આંખોમાં ખોસી દીધા, લોહી નીકળી ગયું, આંખો ફોડી નાખી. આવી દશા થઈ, ખબર હતી પેલાએ કીધું તું કે મેં મત દેખના, નહીં તો આ તને નાખી દઈશ આંખમાં, તોય પણ જીવથી રહેવાયું નહીં. મહારાજ કહે છે, જન્મો જન્મના અજ્ઞાનના કારણે જીવે અનંત પાપ કરેલા હોવાથી બુદ્ધિમાં મોહ વ્યાપી ગયો છે. મોહનું સ્વરૂપ જ છે સત્યમાં અસત્ય દેખાય ને અસત્યમાં સત્ય દેખાય. જે હાવ અસત્ય જ છે એ સત્ય લાગે છે. જે સુખને ભોગવવાથી દુઃખ અનેક વખત ઉપજ્યું છે તો પણ હજુ એ સુખને ભોગવી લઉં, અરે ભાઈ તે 50 વખત ભોગવ્યું છે તો પણ હજુ દુઃખ જ આવ્યું છે, પરિણામ તો દુઃખ જ આવ્યું છે. જ્યારે જ્યારે તે આ વિષય ભોગ્યો છે, શબ્દ સંબંધી, રસ સંબંધી, રૂપ સંબંધી, ગંધ સંબંધી, સ્પર્શ સંબંધી, જ્યારે પણ તે વિષય ભોગવ્યો ત્યારે એ વિષય ભોગવ્યા પછી તરત જ પરિણામ દુઃખ આવ્યું છે. અને સુખ તો માત્ર એક મિનિટના લાખમાં ભાગનું હોય છે. પાંચે પાંચ વિષયનું સુખ જો જોવો ને, લાખમાં ભાગનું સુખ અને પછી લાંબુ દુઃખ, અને એવા 100 અનુભવ, કરોડ અનુભવ, એ બધું કર્યા પછી પણ હજુ જીવ એ જ વિષયને પાછો ભોગવીને વિચારે આ વખતે સુખ બરાબર લઈ લો. અરે ભાઈ, તે 500 વખત આ વિષય ભોગવ્યો, તને દુઃખનો જ અનુભવ થયો, હવે 501મી વખત સુખી નહીં જ થાય, આવે તો નક્કી કર. પરંતુ જન્મો જન્મની ઓલું કુકર્મો કરીને બુદ્ધિ એવી વિકસિત થઈ ગઈ છે, એટલે વાત સાંભળવા છતાં પણ, વાતને કરવા છતાં પણ વિષય મળે જીવ ખેંચાય છે. એટલે કે છે કે સાચા સાધુ મળે ત્યારે રાગ ટળે છે. વિષયોમાં રાગ હોવાથી જીવ લક્ચોરાસીમાં અનંત જન્મોને ધારે છે, પારાવાર દુઃખને ભોગવે છે. જીવ જમપુરીમાં જાય છે ત્યાં નરકના કુંડોમાં અનંત દુઃખને પામે છે, છતાં તેને ત્રાસ થતો નથી. આવો વિષય પણ અત્યંત અધમ છે. આપણે આ કેટેગરીમાંથી બહાર નીકળી ગયા છે, મહારાજે આપણને કાઢી નાખ્યા સાધુના યોગે કરીને. આ જીવ અનંત કલ્પોથી જેટલા વિષય કહેવાય છે તે બધાને અનંતવાર ભોગવતો આવ્યો છે, તો પણ તેને તે વિષય ભોગની અપાર ચાહના રહે છે, પણ તેને કોઈ પ્રકારે અભાવ આવતો નથી. વિષયની ચાહનામાં અનંત દુઃખોને સહન કરે છે, છતાં જીવને વિષયમાંથી સુખ બુદ્ધિ ટળતી નથી. સુખને મેળવવા માટે દુઃખ ભોગવે છે. બોલો, મેળવવું છે સુખ અને ભોગવે છે દુઃખ. આખી જિંદગી સુખ મેળવી લઉં, સુખ મેળવી લઉં, સુખ મેળવી લઉં, સુખ મેળવી લઉં, આગળ આગળ જેમ સુખ મેળવવા જાય એમ દુઃખ જ આવતું જાય. તો આપણને એટલી તો ખબર પડે ને કે આપણે એક્ઝિટ ચૂકી ગયા હોઈએ, આપણને ખબર પડે એક્ઝિટ ચૂકી ગયા, હાલો આગળ જઈને રસ્તો મળશે, આગળ જઈને રસ્તો મળશે, પણ રસ્તો મળે જ નહીં તો ભાઈ પાછું વળવું પડે, રિટર્ન જવું પડે, નહીં તો ક્યાંક બીજે પહોંચી જવાય. એમ આખી જિંદગી હું સુખ મેળવી લઉં, જેટલી વારે સુખ મેળવવા ગયો તો થયું દુઃખ, દુઃખ થયું. અમેરિકા આવ્યો, પહેલાં કાંઈ નહોતું, કાંઈ નહોતું, પેન ગેસ્ટમાં રહ્યો, પછી સુખ મેળવવાની ઈચ્છા કરી, આપણું પોતાનું જો એપાર્ટમેન્ટ હોય તો સારું, એપાર્ટમેન્ટ મેળવવાનું સુખ, એ સુખને પ્રાપ્ત કરવા બહુ દુઃખ, બહુ દુઃખ કર્યું, બહુ દુઃખ કર્યું, એપાર્ટમેન્ટ મળી ગયું, એપાર્ટમેન્ટ મળી ગયું એટલે સુખ થયું, ગળો નાળિયેર મૂક્યા, ખુશ થઈ ગયા કે હવે પોતાનું થઈ ગયું. એપાર્ટમેન્ટ મળ્યું, હવે એપાર્ટમેન્ટમાં થોડું રહ્યું ને સારું, ભાડું પેન ગેસ્ટ કરતાં તો 10 ગણું આપવું પડે છે, પાછું શું આવ્યું, દુઃખ. એટલે ભાઈ 2 વર્ષ 3 વર્ષ ખેંચ્યું પછી થયું, આના કરતાં હાઉસ હોય તો આપણું પોતાનું તો થઈ જાય, એટલે હાઉસનો સંકલ્પ કર્યો.
આ તો ખાલી સમજાવવા કહું છું, હા આનો અર્થ એવો નથી, હાઉસ છોડી દેજો. અને પછી હાઉસ તો કીધું, હવે લેવું તો પછી હરખું જ લેવું. એટલે પણ તમે તો બે જ જણા છો, હું હરખું લઈને કરશો? ના પણ એમ નહીં, પુરુષ સમજતો હોય તોય ઘરવાળા ના સમજે કે મારે બેનને આવડું મોટું છે તો મારે ટૂંકું કેમ આલે, મારા ભાઈને આવડું છે તો મારે કેમ આલે. પાછું ઘર મોટું, હારું ભાઈ હાલો ઘર મોટું, તો કે એમાં ફ્રીજે મોટું, ગેસે મોટો, બાથરૂમે મોટું, બધું જ મોટું. હવે મોટું મોટું કરતા કે પાછલો બગીચો મોટો, એટલે બધું જ મોટું કર્યું એટલે સુખ થઈ ગયું. હા પહેલે દિવસ આમ ચાવી લઈને ખોલીએ ને, ઓહો કેટલી રૂમો છે, કેટલા બાથરૂમ, કેવડું મોટું ઘર, એમાં પાંચ જણને ફોટા મોકલાવે એટલે પાંચ જણ પાછા આપણો વાહો થાબડે કે વાહ વાહ સાબાસ જીતી ગયા બાજી તમે, એટલે ઓર પાછો પાવર ચડે. અને પછી ભાઈ સ્નો પડે ને બરફ ખસેડવાનો થાય, સમર આવે ને ઘાસ કાપવાનું થાય, આખા ઘરને ખાલી સોમથી શુક્ર જોબ કરીને બેડમાં હુવાનું, શનિ રવિ આખા હાથીને સાફ કરવાનો થાય, ત્યારે શું લાગે કે આના કરતાં ઓલું સારું હતું. હવે હવે આ પતી ગયું, હવે પછી કે આપણે બે જ છે તો હવે કંઈક ભગવાન કંઈક દઈ દે તો સારું છે, તો કંઈક ત્રીજું કંઈક વસ્તી થાય, તો વસ્તી થઈ સુખ થયું. પછી એનું ડાયપર બદલાવવાનું દુઃખ, એક રોકકડ કરે એનું દુઃખ, ગમે ત્યારે મૂછો તાને ગમે ને કૂદે ને ગમે ને આ બધું કરે એનું દુઃખ. હવે એનું પાછું વળી થોડું સુખ થયું કે થઈ ગયો છે, સમજનું થઈ ગયું, હવે વાંધો ને, આવે તો એને જાતે બધું કરી લેશે. પછી ધીરે ધીરે જાતે કરતાં કરતાં 18 થાય ત્યારે ઘણું બધું જાતે કરી લે, પાછું શું થયું દુઃખ. એક પણ જગ્યાએ સુખ મળ્યું નહીં. તમે જો સુખને ગોતવા નીકળેલો વ્યક્તિ સુખને હાથમાં લેતો ગયો છતાં પણ પાછો વળતો નથી, કે સુખનું ઠેકાણું તો એક પરમાત્મા અને એક સંતનું ચરણ, બે જ છે. સુખ કા હરિ કે ચરણ મેં, કા સંતન કે માય, આ બે જગ્યાએ તમે સુખ અનુભવ્યું હશે ને ત્યાં દુઃખ ક્યારેય નહીં આવે. ત્યાં દુઃખ આવશે ને તો આપણી અણસમજણના કારણે આવશે. આપણી જો અણસમજણ ભગવાન પ્રત્યે થઈ જાય, આપણી અણસમજણ જો સંત પ્રત્યે થઈ જાય, તો જે ભગવાન અને સંત સુખના દાતા છે એ જ આપણે, તો એ તો એવા છે ચિંતામણી જેવા છે. ચિંતામણી પાસે જેવું ચિંતવું એવું પ્રાપ્ત થાય, ચિંતામણી પાસે કોઈ સુખ ચિંતવે તો સુખ મળે, અને ચિંતા ચિંતવે તો દુઃખ મળે. ભગવાનને સંત ચિંતામણી તુલ્ય છે, પણ એની પાસે અત્યંત સુખ છે. મહારાજ કહે છે, જન્મો જન્મથી જીવને આવી ટેવ પડી ગઈ છે, ભોગના કારણે મોહ વ્યાપી ગયો છે, અને વિષયની ચાહનામાં અનંત દુઃખોને સહન કરે છે, છતાં જીવને વિષયમાંથી સુખ બુદ્ધિ ટળતી નથી. આ જીવ કેટલાયને વિષય માટે નાક કાન કપાવીને દુઃખી થતા નજરે જોવે છે. વિષય માટે નાક કાન કપાવે એવા નજરે જોઈએ આપણે, છતાં પણ જીવ વિષય તરફ જ દોડતો રહે છે. આવા બધા વિષય જીવ પ્રભુના ચોર કહેવાય છે. કેમ જે પ્રભુનો મટાડવા માટે પ્રભુએ પોતે આ જીવને કેટલી વાર મનુષ્ય શરીર આપ્યું છે, કેટલી વાર. લક 84ની એક સાયકલ પૂરી થાય ત્યારે છેલ્લો જન્મ 84 લાખમો એ મનુષ્યનો મળે છે. પરંતુ મનુષ્યનો જન્મ 84 લાખ જન્મ પછી 84 લાખમાં મનુષ્યનો જન્મ મળે, પરંતુ દરેક મનુષ્યના જન્મમાં સત્પુરુષનો યોગ ન મળે. ખગોળ ભૂગોળનું વચનામૃત એની અંદર મહારાજ એમ કહે છે, 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય, 3.5 કરોડ પ્રાકૃત પ્રલય, લક 84 ઘણી વખત ફરી ગયા, મનુષ્યનો જન્મય આવી ગયો પરંતુ સત્પુરુષનો યોગ ન થયો, તો આપણે મોહ જે વ્યાપેલો છે ઓળખાવે કોણ? એવા સત્પુરુષનો યોગ ક્યારે થાય છે? તો કે 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય, 8 અબજ ને 64 કરોડ વર્ષ આપણા, ત્યારે બ્રહ્મા એવા 30 દિવસનો મહિનો, એવા 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષનું બ્રહ્માનું આયુષ્ય, અને એવા 3.5 કરોડ બ્રહ્માના આયુષ્ય પૂરા થાય ત્યારે એક વખત આપણને આવો યોગ મળે. વિચારો તો ખરા, એક વખત યોગ મળે. આ તો શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે ખગોળ ભૂગોળના વચનામૃતમાં. 3.5 કોટી પ્રાકૃત પ્રલય થાય ત્યારે જીવને સત્પુરુષનો યોગ મળે છે. તો મનુષ્યના જન્મ આગળ આપણા આવ્યા,
પણ આપણને કોઈ ફાયદો ન થયો મનુષ્યના જન્મથી, જેમ ઢોરમાં જીવતા હતા એમ જ મનુષ્યમાં જીવ્યા. હાડા પ્રાકૃત પ્રલય થયા ત્યારે આ જન્મે આપણને સત્પુરુષનો યોગ થયો ને હવે સત્પુરુષ સમજાવે છે આવી આયુષ્ય કેટલી. ઓલા હાડા 3 કરોડ પ્રાકૃત પ્રલયની બ્રહ્માના જે વર્ષો ગયા એની સામે આપણી મનુષ્યની આયુષ્ય તો 1 સેકન્ડના અબજમો ભાગ નથી. એની અંદર આપણે અક્ષરધામરૂપી તખત તાકી લેવાનું છે, એની અંદર આપણે મહારાજની મૂર્તિરૂપી ફળ વિંધી લેવાનું છે, એની અંદર આપણે મહારાજના મુક્તોની સભારૂપી મોતી પરોવી લેવાનું છે. આટલું કામ કરવાનું છે, એ આ સત્પુરુષનો યોગ મળ્યો એમાં કરી લેવાનું છે. મહારાજ કે મનુષ્ય જન્મ જેને દીધો ને સત્પુરુષનો યોગ દીધો, મનુષ્ય જન્મ ભગવાનનો ચોર મટાડવા દીધો, તોય પણ જીવ ઘણીક વખત સત્પુરુષના યોગમાં રહીને પણ જેવું જોઈએ એવું સમજી શકતો નથી. પરંતુ આ જીવ વિષયોને જ પોતાનું જીવન માનીને મનુષ્ય દેહની હાનિ કરે છે. આ રીતે મનુષ્ય દેહને નિષ્ફળ કરનારાને આત્મહત્યારો ને કૂતરા કે ભૂંડ જેવા કહેવાય છે. મહારાજના શબ્દો તો જો, જીય કે જીવન વિષય માની મનુષ્ય દેહ કી કરત હાનિ, આત્મહત્યારા કહત તાકો કુકર સુકર કહે વાકુ, કુકર સુકર કહે વાકુ. જેને પોતાના આત્માનું હિત ના કર્યું એ જ મોટો આત્મહત્યારો, જેને પોતાના આત્માનું શ્રેય ના કર્યું એને શ્રીજી મહારાજ કે કૂતરાને ભૂંડ જેવો છે. મહારાજે અંત્યના 28માં વચનાવતમાં બહુ સરસ વાતના બેઠા શબ્દો વાંચું છું. શ્રીહરિએ કહ્યું છે, ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? આપણે કોનું સુખ મેળવવું છે? મહારાજનું. ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? આપણે નક્કી કર્યું છે ને આપણે મેળવવું છે, તો પહેલાં લાયકાતની પણ આપણે ખબર જોઈએ કે હું જ્યારે આવી લાયકાતને કેળવીશ તો જ મને ભગવાન સંબંધી સુખ આવશે. જેની પાસે આપણને ભગવાન સંબંધી સુખ દેખાય છે એ તમામે તમામ મુક્તાત્માઓ આ સ્થિતિએ છે, એટલે એને પરમાત્માનું સુખ અખંડ આવે છે. કઈ સ્થિતિ સાંભળો, તો તે કહીએ છીએ જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે, તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે, જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય. માછલાને પાણી બહાર કાઢો તો એની પાસે એવી સમજણ નથી. 5 મિનિટ આપણી પાસે તો બહુ સમજણ છે, એ કંઈ વાંધો નહીં, આજે બહાર જવાનું છે, 2 દી કથા વિના ચલાવી લેશું, 2 દીના ચેષ્ટા વિના હાલશે, 2 દી આરતી વિના હાલશે. આપણે માછલું થયા છે ક્યાં? માછલું ક્યાં થયા છે? હજુ આપણે રોજ આવા યોગ માર્યા, હજુ ઘણા કેવા હશે, પૂજા વિના હાલશે. અઠવાડિયું બહાર જવાનું છે, પૂજા વિના હાલશે. હાલો ને, હવે અત્યાર સુધી બહુ ધર્મ પાડ્યો 10 વર્ષ, હવે આ વખતે ક્રુઝમાં ફરવા જવું છે તો પછી તો ત્યાં શું ખાવું, તો આ વખતે બહારનું ખાઈ લઈએ 10 દિવસ. જોયું, માછલું નથી આ, તો દેડકા છે બધા. આ કોણ છે? દેડકા. બે બાજુ જીવે એને એનું કોઈ દી ના થાય. તો માછલા જેવો હોય કે મારું આ તો ના જ ચૂકાવવું જોઈએ, મારી આરતી ન ચૂકાવવી જોઈએ, મારી માનસી ન ચૂકાવવી જોઈએ, મારી ચેષ્ટા ન ચૂકાવવી જોઈએ, મારી કથા ન ચૂકાવવી જોઈએ, મારે વ્યવહાર કાર્ય આવે તો ભલે અત્યારે કર્યું, કાલે તો મારે એક પતાવી જ દેવું છે. આવું થવું પડે, એવું જો થાય તો એ માછલા જેવો કહેવાય. હવ હવે મારે મારા હૃદયમાં, તમારે તમારા હૃદયમાં વિચારવાનું, આપણે માછલામાં છીએ, દેડકામાં છીએ, કહું તો કોઈ ત્રીજો જ પ્રકાર છે. સાંભળો, મહારાજ કે તેમ જેને પંચ વિષય કરીને જ્યાં સુધી મનાયું છે તેને કરીને સુખ માન્યું છે, તેનો વિયોગ થાય ત્યારે મુઆ જેવો થઈ જાય છે, એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. આપણે માછલા જેવા હોય શું ખરા, પણ શ્રીજી મહારાજ કે વિષયની અંદર વિષયનો વિયોગ ટળવડે, હરખું જમવાનું ના મળે તો મગજ બગડે, ઊંઘ પૂરી ના થાય તો મગજ બગડે. જોયું, આપણું કાંઈક હરખું કોઈ રાખ્યું નહીં, બેસવાનું આસન હરખું ના રાખ્યું, આપણી બેસવાની વ્યવસ્થા ન કરી, મગજ જાય. કારણ કે હજુ આપણે એ જ આપણું જીવન છે, સારું ખાવું, સારી પથારી જોવું, સાંભળવું જગતનું, આ જ આપણું જીવન છે.
પરમાત્મા જીવન થઈ જાય ત્યારે ઓલું તો આવ્યું કે ગયું, હું ફેર પડ્યો. શું ફેર પડ્યો? ના મળ્યું શું ફેર પડ્યો? ઊંઘ ઓછી થઈ ગઈ તો શું ફેર પડ્યો? ઓછું જમવાનું મળ્યું તો શું ફેર પડ્યો? નકારું મળી ગયું તો શું ફેર પડ્યો? મારે જમાય એવું જોઈએ, હુવા એવી પથારી જોઈએ. હવે માની લો અમે કેટલાય કેટલીક વાર અમારે તો બહાર જવાનું થાય તો હરિભગતને ઘેર જઈએ તો પહેલાં, હવે તો બધું તારા એટલે બધી વ્યવસ્થાઓ હોય, પરંતુ પહેલાં ફરતા ત્યારે ક્યાં બધાને ત્યાં ઓશિકા હોય, એના પ્રસાદીના હોય તો અમારે શું કામ લાગે? એ પ્રસાદીના ઓશિકા અમને કામ ના લાગે, એના પ્રસાદીના બ્લેન્કેટ અમને કામ ના લાગે. તો આવી કાર્પેટ ઉપર જ અમારો ઠેલો હોય ને, અમારો પેલો છે, આવે થોડો સુધરી ગયો, અહીં વળી થોડો વ્હીલવાળો કરી દીધો છે, પણ પેલો બ્લ્યુ ઠેલો જે છે, એ બ્લ્યુ ઠેલો એ સરસ મજાનું ઓશિકું, આમાં આડું નાખી દો પૂજા કાઢીને, અને કાર્પેટ જેવી પથારી કઈ, આમાં તો ઊંઘ આવી જાય. હજુ આજે ઊંઘ આવી જાય, બોલો અમને અમને આજે માનો ઓશિકું કંઈ ના મળે ને, તો એક ઠેલો હોય ને આવી કાર્પેટ હોય તો આના ઉપર હોય જાય, આના જેવી પથારી કઈ, બેસ્ટ પથારી. પણ ઘણાકને ઓહો આવું જ સુવા જોઈએ, આવું જ જમવા જોઈએ, આમ જ જોઈએ, આમ જ જોઈએ, બધામાંથી એ બધું ચલાવી લેવાનું. આ શરીરને તો હું અહીં તો નભાવવાનું છે, હા, અને સાચવવું પડે, કારણ કે આનાથી ભગવાન એટલું સાચવવું પડે. પણ એટલું ના સાચવવું પડે કે ભગવાન ભજવાનો ટાઈમ આની પાછળ જતો રહે, ભગવાન ભજવાનો ટાઈમ આની પાછળ જતો રહે એટલો ટાઈમ ના બગાડવો જોઈએ એને યોગ્ય, કારણ કે આપણને કામ તો લાગે છે એટલે ભગવાન ભજાવવા પૂરતું સાચવવું જોઈએ. એનું હાવ ધ્યાન ના રાખીએ એવું ના કરવું જોઈએ, બરફ પર પથારી કરીને ના હોવાય, નહીં તો બીજું થાય, એ ન કરાય. પરંતુ જરૂરિયાત પૂરતું રાખવું જોઈએ. મહારાજ કે જેને પંચ વિષય કરીને જેને જીવન પરનું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે અને ભોગવે છે, અને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. ગઢડા અંત્ય પ્રકરણનું 28મું. પંચ વિષય કરીને આપણું જીવન પરનું ટળશે એટલે પરમાત્મા રૂપી વિષય આપણું જીવન બની જશે. મહારાજ આપણું જીવન બને એટલે ઓલું જીવન ટળે. હવે ઓલાને ટાળવા મહેનત નહીં કરવાની, મહારાજને આપણું જીવન બનાવવા મહેનત કરવાની, કે બસ મને મહારાજ તો મળે ને મારે કાંઈ ના જોઈએ, મને મહારાજની સ્મૃતિ મળે ને મારે કાંઈ ના જોઈએ, મને મહારાજના કીર્તન ભક્તિમાં બસ જતો રહું મારે કાંઈ ના જોઈએ, મને મહારાજની મૂર્તિ સામું બેહાડ દો મારે કાંઈ ના જોઈએ, મને વચનામૃત આપી દો મારે ખાવું પીવું બેહું ઉઠવું કાંઈ ના જોઈએ, એવું જીવનને કરી દઈએ. આમાં એટલા બધા આસક્ત થઈ જઈએ, આની અંદર ઊંડા જતા રહીએ, શાસ્ત્રોમાં, કથામાં, કીર્તનમાં, ભજનમાં, મૂર્તિમાં, ઓલું પંચ વિષયનું જીવન પણ ઓટોમેટિક ટળી જશે. ઓલી બાજુનું માછલું મટીને આ બાજુના માછલા ક્યારે થઈ જઈશું ખબર નહીં પડે મોટાની કૃપાથી, પણ મહેનત કરવી પડે તો થાય. વિષયમાં જેને રાગ હોય તેને નકારા નઠારા કહેવાય. તે નકારાની વારંવાર શાસ્ત્રોને સંતોએ નિંદા કરી, છતાં તે વિષય જીવ પ્રભુમાં પ્રેમ કરતો નથી તે મોટી આશ્ચર્યકારી વાત છે. આવું મહારાજ તેરા ગામના લોકોને કહે છે. પછી મહારાજ હજુ આગળ કહે છે, સંત મિલે તે હિ સાચે જબહી, હિત કહે જીયકુ તબહી, ધનવંતરી વૈદહે તે હા, ધનવંતરી વૈદહે તે હા, અસાધ્ય રોગ દે ટારીએ હા, અસાધ્ય રોગ દે ટારીએ હા. વિષય જીવને જ્યારે સાચા સંત મળે ત્યારે તેને તેના હિતની વાત કહે છે. શું કહે છે સાચા સંત? એને હિતની વાત એ કહે છે, ભાઈ ભગવાન ભજી લે, આ જગતમાં તને જે દેખાય છે આ તો બધું પાણીના પરપોટા જેવું છે. કેટલી વાર હોય પાણીના બુદબુદા કેટલી વાર હોય, એમાં જગતની અંદર તો છે, માટે પાછો વળી જાન ભગવાન ભજી લે. આવી વાતો સંતો હિતની કરે. સંતો એવા ધન્વંતરી વૈદ છે, તેઓ વિષયાશક્તિરૂપ અસાધ્ય રોગને પણ મટાડી દે છે. સંતો જીવની રુચિને દેખીને તેને જ્ઞાન આપે છે. સંતો કેવી રીતે જ્ઞાન આપે? જીવની રુચિને જોવે, રુચિને જોઈને જ્ઞાન આપે. જેવો માણસ એવી વાતો કરે. સોરઠ દેશની અંદર ગિરનારની છાયામાં ત્યાં આગળ ગુણાતીતાનંદ છે ના મહંત પદે, જ્યાં જૂનાગઢનું આપણું મંદિર છે ને, એ મંદિરની અંદર સંતો ત્યાં રહે ને, સંતોનું ત્યાં આગળ સંતો બગીચામાં ફૂલ લેવા ગયા હતા, અને ત્યાં નજીકની અંદર જ સંતો ફૂલ લેવા ગયા, તો જે સંતોનું મેલું એટલે સંડાસ, પહેલાં તો પેલા ઘડાઓ નાખવા જવું પડતું, ઘડાઓ હોય
ઘડો મૂકી દે ને એ ઘડાની અંદર બધો મળ ભેગો થાય ને એને નાખવા જવો પડે. એ સંતોનું જે મેલું સાફ કરવાનું ક્રિયા એ હરિજન કરતો હતો. એ હરિજનને સંતોએ એને જોયો એટલે સંતોએ એને જય સ્વામિનારાયણ કહ્યા અને એને પણ સામે જય સ્વામિનારાયણ કીધા. પછી તો સંતો ઠાકોરજી માટે રોજ ફૂલ લેવા આવે એટલે એ જ્યારે આવે ત્યારે ઓલાને જોવે, એની જોડે થોડીક થોડીક વાતો કરે થોડીક થોડીક, અને પછી એ વાતો કરતાં 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 એનું કંઈક બીજ વાવવાની વાતો કરે અને એને આખરે હરિજન એ હતો એ ક્રિયા કરતો હતો જે આવી એમાંથી એને ભગત બનાવી દીધો, જે ગોવા ભગત તરીકે સત્સંગની અંદર પ્રસિદ્ધ છે, જેને નાગર બ્રાહ્મણની ઘરવાળીએ લસણવાળી કઢી દીધી વધેલી ત્યારે ગોવો ભગત કે મને ના ખપે. નાગર બ્રાહ્મણી કે ભાઈ અમે જાતના બ્રાહ્મણ છીએ, તું તો જાતનો હરિજન અને તને ના આ કઢી અમારી ખપે તો કોની ખપે? તો કે તમે ગમે એવા મોટા તમે ઊંચા બ્રાહ્મણ હો પણ તમારી કઢીમાં લસણની ગંધ હોય, હું સ્વામિનારાયણનો ભગત છું, મને ના ખપે. આવું સાધુએ સમાગમ કરાવ્યો. સંતો તો ગમે તે રીતે બીજબળ નાખે. આ બાજુવાળો મકાનવાળો છે ને, હમણાં વચ્ચે આપણું આ કનોપી નાખી હતી ને, તે આ યુવાનો બધાય બહુ વિશ્વાસવાળા હતા, તે ડોલોમાં નાખ્યા વિના જતા રહ્યા હતા અને અમારી કનોપી ઉડીને કંઈ તો ગમે ત્યારે આવે તો ઉડીને આમથી ગઈ તે ઓલાની બાજુના મકાનમાં ગઈ. એકદમ આપણો પરમ સ્નેહી વ્યક્તિ, મોટી ને મોટી દેહો, હવે બાજુની અંદર ગઈને અડધી એનામને અડધી ઓલી બાજુ. મેં તો જોઈ, મેં કીધું કે હજુ જો આગળ ગઈને તો ઓલી બાજુ ગાડી ડેમેજ કરશે કોકની અને બહુ મોટો પ્રોબ્લેમ થશે, કોઈ વ્યક્તિને વાગશે. હવે એના કમ્પાઉન્ડમાં જવું તો પડે જ લેવા માટે. ભગતને મોકલે, મેં કીધું જાઓ ભીખુ દાદાને તમે બે બેલ મારો, એની પાસે પરમિશન લો, એની પાસે આપણે જઈએ, પછી અમે આવીએ. સંતો આ લોકો બેલ મારે પણ કોઈ હતું જ નહીં, મને કહે કે કોઈ છે નહીં. હવે ઓલું વસ્તુ લેવું જરૂરી હતી, એ ઉડીને આગળ જાય તો બીજું ડેમેજ કરે. મેં કીધું કે હવે આપણે એક કામ કરો, આપણો એક કેમેરો લઈ લો, આપણે અંદર જઈએ, આપણે આપણું જ મૂવી ઉતારી લેવાનું કે આપણે શું કરીએ છીએ, આપણી પર કોઈ બ્લેમ ના કરે, આપણે તો આ વસ્તુ કાઢવી છે. એટલું અમે વાતચીત વિચારતા હતા ત્યાં ઓલો આવી ગયો ગાડી લઈને. આવી ગયો એટલે કે કેમ અહીં ઊભા છો, શું છે? અને કીધી આવી વાત છે. પછી અમે લઈ શકીએ તો કે આ આવો. એટલે અમે પછી સંતોઈ ગયા એ બાજુ. હવે એને ઘેર પધરામણી ક્યારે થાય? એના ઘરમાં પધરામણી ક્યારે થાય? હરનું મારીને લટકાવે એને ઘેર પધરામણી થાય? ન્યા કમ્પાઉન્ડની અંદર અમે ગયા. ગયા એટલે પછી અમે બે પાંચ જણને ફોન કર્યા, તાત્કાલિક આવો, આ બધું છોડવું છે, જે ફ્રી હતા એ બધાને બધા કે આવીએ તો એ આવતા અડધો પોણો કલાક થાય. એટલે એ કે તમે ચિંતા ના કરો, આ નાખો એટલે પછી હવા નહીં ભરાય તો કાંઈ નહીં થાય. એને એની જાતે બધું છોડવા લાગ્યો છોડવા લાગ્યો ને પછી અમે વાતચીત કરવા લાગ્યા. વાતચીત એટલે આમ દાદાના ભગતારે વાત કરે, એમાં પછી દાદાએ પાછું કીધું કે આ તું ખેતી બહુ સરસ કરે છે, ટામેટાને પાણી પાય છે, આપણે અહીં કમ્પાઉન્ડમાં પાણી રોજ આવે છે, પલળેલો રોડ હોય, એટલે કીધું કે તું બહુ સરસ ખેતી કરે છે, એટલે ખુશ થઈ ગયો. પછી એને આ બધું છોડવા લાગ્યો એટલે મને પણ કલ્પના નહોતી. આમ જ્યારે આ ભગત ગયા ને, મેં કીધું કે જાઓ, ત્યારે આ ભગત શું કે, સ્વામી મહારાજને પ્રાર્થના કરજો ખરખું પડે, કંઈક બીજું ના થાય. હું જાઉં તો ખરા. અને એટલો બધો પરિવર્તન એની અંદર દેખાયું, જાતે એને બધું છોડ્યું. બાકી આપણને થોડુંક એ આપણું જોવે ને એટલે તરત જ દે છે મોટી, પણ ખબર નહીં એ દિવસ એને શું થયું. બધું છોડ્યું, જાતે બધું હંકે લઈને મૂક્યું. મને થયું ખરું હવે આને કંઈક ઉપયોગમાં તો આપણે લેવો પડે. મેં કીધું કે આ ટામેટા, કીધું કે એને કહો ટામેટા થાય તો અમારે જરૂર છે, તો એક લેબ આપીશ. એટલે એક લેબ કીધું ને ભગતે, થોડી વાર તો આમ વિચારમાં પડી ગયો, આકાશ બાજુ જોવા લાગ્યો. એટલે મેં કીધું એને કહો પૈસા આપીને જોઈશ, મફત નથી જોતા. એટલે એને કીધું કે પ્રિસ્ટ એવું કહે છે કે તને રૂપિયા આપશે એક લેબ ટામેટાના, જે ડોલર થતા હશે બહાર હશે એ જ ભાવ. આપણે તો એનો ખાલી મને એટલું હતું કે એના છોડ પરના ટામેટા ઠાકોરજીના ઉપયોગમાં આવે, તેનું બીજ બળ થાય, મને એટલું જ હતું. રૂપિયા લઈને આપે તોય, પણ એની મહેનત તો છે જ ને એમાં. તો ખબર નહીં એને શું ભગવાન મનમાં વસ્યા, એ કે ફ્રેન્ડ થઈને મને રૂપિયાની વાત શું કરો છો કે લો. એટલે ભાઈ અચાનક તું કેમનો ફ્રેન્ડ અમારો,
કેટલી વાર તને કીધું કે પાટિયું ના કાઢીશ તો એ પાટિયું કાઢીને નાખી દે, ને જો તમે પાટિયું પાછું નાખો તો એટલું બોલે હાવ ગાંડા જેવો. પણ ખબર નહીં એ દિવસ એને ભગવાન શું વસ્યા કે ટામેટા ફ્રેન્ડ થઈને હું વાત કરો, અમે કીધું એક લેપ નહીં પાંચ લેપ ટામેટા જ્યારે થશે ત્યારે લઈ જજો, કે ભીખુ બાપાને મેં કીધું જોતા જ્યારે જો ટામેટા થાય એટલે લાવવાના છે એને ત્યાંથી, ભલે પાણી આ બાજુ મોકલતો પણ આ વખતે એના ટામેટા લીધે પાર છે. પણ આપણા હૃદયની અંદર શું ભાવ છે? શું આપણને ટામેટા નથી મળતા એની પાસે? ના, આપણા હૃદયમાં એમ છે કે એની બાજુની અંદર આવા મોટા મહારાજ બેઠા છે, આવા સાધુ રહે છે, આવા હરિભક્તો ભજન કરે છે, એનું જો એ ટામેટું આવશે, મેં નક્કી કર્યું છે એનું ટામેટું જેદી આવે તેથી ઠાકોરજીની થાળમાં તો સંતોન થશે, નીચેના રસોડામાં સેટરડે થોડા વાપરવા આપીશ, બધા હરિભક્તો અને બધાનું ભજનનું ફળ એને મળે કોક જન્મે. એ બીજબળ આજે છે જે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય પછી જે સત્પુરુષનો યોગ એ કદાચ એને વહેલો થઈ જાય અને કલ્યાણને પામે. આપણા હૃદયમાં હંમેશા એક વિચાર જોઈએ, આપણે પરમાત્માને મળીએ અને આપણા યોગમાં આવેલો પરમાત્મા સુધી, મહારાજ સુધી પહોંચે. કેવી રીતે પહોંચે? આપણો ઉપાય એવો હોય કેવી રીતે પહોંચે? એનું બહુ મોટું કામ થઈ ગયું, કારણ કે એને ગુણ જ એટલો મોટો આવી ગયો ત્યારે જાતે એટલું કામ કરવા બેઠો હોય, નહીં તો કણોપી આપણી એના કમ્પાઉન્ડમાં ઉડીને ગઈ એટલે સૌથી પહેલાં તો મને એ જ ભય હતો કે પોલીસને ના બોલાવે, કારણ કે એ તો લાગ જ જોતો હોય. પણ એ દિવસે ભગવાનનું પરિવર્તન, આ બધું મહારાજ કરે. આપણને દેખાય આમ અનુભવે કે આ મહારાજ સિવાય બીજો કોઈ કરી જ ના શકે, મહારાજ જ આ એના હૃદયમાં રહીને કરે, મહારાજ હૃદયમાં રહીને કરે. બાકી એને ગાડીનો કાચ તૂટ્યો હોય તો એ આક્ષેપ નાખે કે તમારા છોકરાએ તોડ્યો છે, એવી દશા હોય એ આપણને આટલો સાનુકૂળ થઈ જાય એ આશ્ચર્ય. એવા તો અનંત આશ્ચર્યો આપણને મહારાજના રોજે રોજ અનુભવ થાય કે આ બધું મહારાજ કરે છે, આ બધું મહારાજ કરે છે, આ બધું મહારાજ કરે છે. અને એમ આપણને થતું જાય ને એટલે આપણી અલૌકિક દ્રષ્ટિ થતી જાય, જેમ જેમ અલૌકિક દ્રષ્ટિ એવી થતી જાય એમ આપણે અલૌકિક આપણો આત્મા થતો જાય, પછી આપણી ક્રિયા બધું અલૌકિક અલૌકિક, આપણને બધું અલૌકિક જ અનુભવે, આ લોક જ ના અનુભવાય તો વિષય ક્યાંથી અનુભવાય? જ્યારે આપણે જ અલૌકિક થઈ જશું ને ત્યારે આ લોકનો અનુભવ નહીં થાય, આ લોકનો અનુભવ નહીં થાય તો વિષયો આ લોકમાં છે, અલૌકિક લોકમાં વિષયો નથી, ત્યાં તો પરમાત્મા જ છે, મુક્તો જ છે, એની અનુભૂતિ થાય. મહારાજ કહે છે સંતો ધન્વંતરી વૈદ છે, તેઓ વિષયાશક્તિરૂપ અસાધ્ય રોગને પણ મટાડી દે છે. સંતો જીવની રુચિને દેખીને એને જ્ઞાન આપે છે. હવે એને આપણે કહીએ કે ભાઈ તમામ દેહથી પર થઈને તું ભગવાન ધાર ધારે, એને ભાઈ ટામેટું જ લેવાય જેની જેટલી કેપેસિટી, ભાઈ આટલું દઈ દે તો ઘણું છે તારું, તન દેહથી પર તું બ્રહ્મ થઈ ગયો આટલું દે એટલે એટલું જ દેવાય. એને જ્ઞાન ના દેવાય કે કથા સાંભળવા આવજો. તેથી જીવનું અજ્ઞાન તરત ટળી જાય છે. પછી જીવના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્ય ઉદય થાય છે ત્યારે તેને અજ્ઞાન ઓળખાઈ આવે. સંત વિના બીજા કોઈ મોક્ષના દાતા નથી. બોલો, આ મહારાજના પોતાના શબ્દો છે 13 કામમાં. સંત વિના મોક્ષ ન દાતા કોઈ. મહારાજ એવું નથી કહેતા હું દાતા છું એમ, સંત અને ભગવાન દાતા છે એવું નથી કહેતા. ખરેખર તો ભગવાન અને સંત મોક્ષના દાતા છે, ગુણાદિત્યાનંદ સ્વામી કહે છે, શાસ્ત્ર પ્રમાણે છે અને એમ જ છે. પણ મહારાજને સંતોનું કેટલું મહાત્મ્ય વધારવું છે આ જગતની અંદર, મહારાજને ખબર છે કે મારી જોડે રહેલો પડશે પણ મારા સાધુ જોડે રહેલો નહીં પડે. ગુણાદિત્યાનંદ સ્વામીની પ્રકરણ 3:39 વાત, મહારાજ કે ભગવાન ભેળા, સ્વામી કે ભગવાન ભેળા રહેવું તે કરતાં પણ મોટા સાધુ ભેગા રહેવું એ અધિક છે. તો મનુષ્ય ચરિત્ર કરે સંશય થઈ જાય, પણ મોટા સાધુના યોગમાં હોય તો એ શંકા ના થવા દે, પડવા ના દે સત્સંગમાંથી, દેશકાળનું વિપરીત પણ થાય પડવા ના દે. માટે સંત વિના બીજા કોઈ મોક્ષના દાતા નથી, કેમ જે સંતો સ્વયં વિષયોથી છૂટી ગયેલા છે, જે છૂટા નિર્બંધન હોય બીજાને છોડાવી શકે તેવાની વાત જ બીજાને માન્યામાં આવે. રોજ ગોળ ખાતો હોય ને પછી કે ગોળ ના ખાવો જોઈએ, બેટા બેટો જોવે કે હો તમે તો ગોળ ઉપાડો છો અને અમને ના પાડો છો, એટલે વર્તન વાતો કરે. જેને ધન સ્ત્રી અને રસાસ્વાદમાં આસક્તિ હોય ઉપદેશ વાતોને કહે તો તે બીજાને માન્યામાં આવે નહીં. જેના અંતરમાં કામ ક્રોધ લોભ નિવાસ કરીને રહ્યા હોય એની વાત બીજાને માન્યામાં ન આવે. વિષયોનો ત્યાગ કર્યા સિવાય ક્યારેય વિષયનો ત્યાગ થતો નથી. હું બધાને કહું નિર્જળા કરજો, પણ હું ખરેખરું બધું બરાબર વ્યવસ્થિત હોય તો એ બધું ટટકારીને બેઠો ફરાળ,
તમે આવો હું 11 જાતની વસ્તુ જમતો હોઉં, તમને કહું નકોડી કરજો, તમને ખબર હોય સ્વામી નથી બીમાર, શેર ઘીનો શીરો પચાઈ જાય એવા છે, અને તોય પાછા આપણને જ માર, આપણે જ મરવાનું. પેલા નહીં એક પંડિતજી આવું કે આ બધું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પછી એ કાંઈ ના કરે, આવી નકોડી કરવાનું કીધું, એ તો બરાબર રાજગરાનો શીરો ને બધું બનાવીને બરાબર ટટકારવા લાગ્યા, બીમાર તો કાંઈ હતા નહીં. તો પેલા કે ભાઈ કંઈક તો સમજો, તમે અમને કહો છો આટલું બધું, તો કે કહેના બી મુજકો ઓર કરના બી મુજકો, બે હું કેવી રીતે કરું, કહેવાનું મારે ને કરવાનું મારે, કહેવાનું એક કામ હું કરું છું તો કરવાનું તો તમે કરો ભલા. આવા હોય એનાથી કાંઈ ના થાય, એ તો જેના વર્તનમાં હોય. આજ ગુરુજી જેવા મોટા પુરુષ ભગવાનની ઉપાસના પાકી રાખે, આજ્ઞા પાકી રાખે, એક નાનામાં નાની શૌચ ક્રિયાને પણ એટલી પાકી રાખે, આમ કોઈના માથે હાથ મૂક્યો હોય ને એમને અનુસંધાન હોય, હાથ આમ જ રહે, ઉપર જઈને સાબુથી ધોઈ નાખવાનો. જો હરિભગતના હોય ને કોઈને માથે હાથ મૂકાઈ ગયો હોય તો એમને અનુસંધાન હોય, તો 500 માણસ મળીને જાય પણ એમને અનુસંધાન હોય કે મારો હાથ ધોવાનો છે, એ સીધા ગાદ્યથી ઊભા થાય એટલે પહેલાં ઉપર જઈને હાથ ધોવે. એક નાના નાની શૌચનું પણ અનુસંધાન કે આ જગ્યાએ શું કરવું, કેમ કરવું, આ અહીં છે આવી રીતે હાથ ધોઈને કરે. એક ચોકલેટને અડ્યા હોય ને તોય હાથ ધોઈ નાખે સાબુથી, અહીં ચોકલેટ છોકરાઓને આપવા કર્યું હોય એ ચોકલેટવાળો હાથ તરત જ બાથરૂમમાં જઈને પહેલાં ધોઈ નાખવાનો. એટલું નાનામાં નાના શૌચનું પણ અનુસંધાન હોય, મોટું બધી જ રીતનું અનુસંધાન હોય, પછી એ આપણને કહે એટલે આપણને ગળા હેઠળ ઉતરે. ગુરુજી ઘણી વખત કહે, ગુરુ એક હાથ ઊંચા હાલે ને ત્યારે ચેલા એક વેદ ઊંચા થાય. ગુરુને કેટલા વેદ ઊંચા, એક હાથ ચાલવું પડે અને ચેલાને પછી કહેતા ચેલા એક વેદ હાલે, આ બરાબર છે હવે થાય. એવું છે, જે વિષયોનો ત્યાગ કર્યા સિવાય ક્યારેય વિષયનો ત્યાગ થતો નથી. જે સંતે વિષયોનો ત્યાગ કરી દીધો હોય છે તે મહાભાગ્યશાળી છે. અમારા જેટલા સંતો છે તે બધા અત્યંત ત્યાગ રાખે છે, ભગવાનના ભજનમાં સાર છે માનીને સંતોએ બધા જ વિષયોને ટાળી દીધા છે. જો કેવો, આ કેવો છે અન્યોન્ય આશ્રય. સંતો કોનો મહિમા ગાય? ભગવાનનો. ભગવાન કોનો મહિમા ગાય છે? સંતોનો. બસ આ લોકોને ભગવાન કેવા છે નથી ઓળખાયું, હજુ તો સંતોમાં જ ભાવ થયો છે. હવે સંતો વિશેનો મહિમા મહારાજ વધારે ટચ કરી દેશે એટલે બહુ જ ભાવ થઈ ગયો તેરા ગામવાળાને. હવે સંતો પછી કહેશે, ભાઈ તમે જેને ભજો છો, આજ સુધી ભજતા આવ્યા છો, કેટલાય અવતારોને ભજ્યા પણ આ તો સ્વયં અવતારી આવ્યા છે. આમ છે, એકાબીજાનું કહે ત્યારે સમજાય. તે જ એમ માનીને સંતોએ બધા વિષયોને ટાળી દીધા છે. ભગવાન સિવાયની જે સારી વસ્તુ કહેવાતી હોય છે તે બધાને સંતો અસાર માને છે. સંતોએ લાભ ગેરલાભનો વિચાર કરીને આવો દ્રઢ નિર્ણય કર્યો છે. તેરા ગામના લોકોને મહારાજ કહે છે, અમારા સંતોએ મારા સિવાય એટલે કે ભગવાન સિવાય બીજો લાભ માન્યો નથી, મારામાં અખંડ રહે છે. આવા સાધુઓ તમને મળ્યા છે, તમારા મોટા ભાગ્ય છે, આવું મારા તેરા ગામના લોકો સમજાવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના પંચમપુરમાં શ્રીહરિએ તેરાના ગ્રામજનોને, ગ્રામજનો આગળ વિષય ખંડન તથા સંતોના મહિમાની વાત કરી, એ નામે 45મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધરમ સર્વ